ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા જ મજામાં હશો બરાબર ને મિત્રો આજે હું તમને ધોરણ ચારમાં વિષય ગુજરાતી ભણાવીશ તમે પાંચ સાત કલાકારની ભૂલ ભણી ગયા બરાબર ને ચલો કલાકાર એટલે શું કલા એટલે શું મારી દૃષ્ટિએ કલા એટલે વ્યક્તિની અંદર રહેલી સર્જનાત્મક શક્તિને બહાર કાઢીને તેનું સર્જન કરવું એટલે કલા મિત્રો દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કલા તો છુપાયેલી હોય જ છે તમારામાં પણ કંઈક ને કંઈક કલા હશે જેમ કે કોઈ સારું ચિત્ર દોરી શકે છે તો એનામાં ચિત્રકલા છે કોઈ સારું ગાઈ શકે છે તો એનામાં સંગીત કલા છે કોઈ સારો ડાન્સ કરી શકે છે એટલે કે નૃત્ય કરી શકે છે તો એનામાં નૃત્ય કલા છે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કલા છુપાયેલી હોય છે તમારામાં પણ એવી કલા હશે જેમ કે કોઈ સારું ચિત્ર દોરી શકતા હશે કોઈ સરસ રંગોળી બનાવી શકતા હશે તો કોઈ સરસ મેંધી દોરી શકતા હશે તો કોઈક સરસ મજાનું ક્રાફ્ટ કરી શકતા હશે એટલે કે કાગળ કામ કરી શકતા હશે દરેકમાં કંઈક ને કંઈક કલા છુપાયેલી હોય છે તો એ જે તમે સરસ કરી શકો છો મેંદી દોરવું રંગોળી કરવું એ પણ એક કલા જ છે મિત્રો તમે પાંચ સાત કલાકારની ભૂલ ભણ્યા ટ્વિન્કલ મિશે તમને આ પાઠ ખૂબ સરસ રીતે સમજાવ્યો બરાબર ને તો હવે આપણે આજે આ પાથનું સૌપ્રથમ વાંચન કરીશું બરાબર વાંચન કર્યા પછી આપણે તેનું સ્વાદે સમજીશું ઓકે તો ચાલો મિત્રો આપણે આ પાથનું વાંચન કરીએ દરેક વિદ્યાર્થીએ અંદર તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાનથી જોવાનું રહેશે અને સમજવાનું પણ રહેશે ઓકે તો ચાલો તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ ધ્યાન આપશો બરાબર ને પાઠ સાત કલાકારની ભૂલ કલાકાર એટલે કલાનું સર્જન કરનાર મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો એનું નામ તુલમોહન હતો લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો તે મૂર્તિઓ જોઈને ભલભલા ડંગ રહી જતા એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ આપવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોએ આગ્રહ કર્યો પણ કંઈ મૂર્તિ ચાલે ખરી આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા તો મિત્રો મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો મોહને દ્વાર પાસે કોની મૂર્તિ બનાવી મૂકી દીધી ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી વેરી ગુડ મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે મરવું પડશે મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી દસ મૂર્તિઓ બનાવી ધરી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી મિત્રો શિલ્પીએ પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી કેટલી મૂર્તિઓ બનાવી હમ દસ મૂર્તિઓ બનાવી વેરી ગુડ એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે તેણે એક તરકીબ વિચારી કાઢી એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો મિત્રો મોહને શું સ્વપ્ન આવ્યું મોહને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે બરાબર ને મોહનને લઈ આવવા યમરાજી પોતાના દૂધને મોકલ્યો દૂધ એટલે કે સંદેશાવાહક દૂધ મોહનના ઘરે આવ્યો જોયું તો એક સાથે અગિયાર મોહન ઊભા છે દૂધને નવાઈ લાગી એક સાથે કેટલા મોહન ઊભા હતા અગિયાર અને મૂર્તિ કેટલી બનાવેલી હતી દસ વેરી ગુડ એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો યમરાજને બધી વાત કરી દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ખુશ થયા યમરાજે કહ્યું મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે આપણે દેવતા છીએ થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી મિત્રો મોહનને દૂધ કેમ ઓળખી ન શક્યો ખબર છે ને તમને કારણ કે મોહને પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી કેટલી મૂર્તિઓ બનાવી હતી દસ મૂર્તિઓ બનાવી હતી અને તેની વચમાં તે જઈને ઊભો રહી ગયો આથી સાચા મોહનને દૂધ ન ઓળખી શક્યો મિત્રો જ્યારે દૂધ ખાલી સાથે યમરાજ પાસે જાય છે ત્યારે યમરાજ દૂતને શું કહે છે બોલો યમરાજ દૂતને કહે છે કે મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે આપણે દેવતા છીએ થોડીક બુદ્ધિ ચલાવ એટલે મોહન પકડાઈ જશે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી યમરાજે દૂતને આ વાત કહી દૂતો પાછો ચાલ્યો મોહને દૂટના પગલાનો અવાજ સાંભળ્યો પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ જોકે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી મોહન પણ આંખ પટપટાવતો ન હતો સાવ ધીમેથી બોલ્યો ભાઈ મોહન તું ચતુર છો કલાકાર છું મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવન લાગત પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ જ છે મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં એ એકદમ બોલી ઉઠ્યો સી ભૂલ છે દૂટે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું બસ આ એક જ ભૂલ છે અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો તો મિત્રો મોહન કેવી રીતે પકડાઈ ગયો વિચારો હમ દૂટ ફરીથી જ્યારે આવ્યો એ વખતે તે એક પછી એક બધી મૂર્તિઓને શાંતિથી જોવા લાગ્યો બધી મૂર્તિઓ જીવંત જ લાગતી હતી મોહન પણ આગ પટપટ આવતો ન હતો એટલે દૂટ ધીમેથી બોલ્યો ભાઈ મોહન તું ચતુર છો કલાકાર છો મૂર્તિઓ સર્જાવામાં નિષાંત છો પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે અને આ સાંભળીને મોહન એકદમ બોલી ઉઠ્યો કે સી ભૂલ છે અને આ બોલવાથી એ પકડાઈ ગયો સમજાઈ ગયું ને તમને તો મિત્રો મોહનની સી ભૂલ હતી કે દે દૂટની વાત સાંભળીને એકદમ બોલી ઉઠ્યો કે સી ભૂલ છે અને આ જ તેને બોલવાની ભૂલ કરી તેથી તે પકડાઈ પણ ગયો વિદ્યાર્થી મિત્રો તમને આ પાતનું વાંચન કરવાનું ગમ્યું હશે બરાબર ને પાંચ સાત કલાકારની ભૂલનું સ્વાધ્યાય આપણે હવે પછીના ભાગમાં સમજીશું ઓકે પણ તે પહેલાં તમારે આ પાતનું વાંચન કરવાનું રહેશે હવે હું રજા લઉં છું આવજો